हेलो फ्रेंड्स, वेलकम टू द बेस्ट टीचिंग अप्रोच। मित्रों, आज आप MPSW और SIN और FSW ने लगता प्रश्नों की चर्चा करवानो छे। ओके मित्रों, तो शुरुआत करी दे वधु समय ना बगड़ता, चैनल ने सब्सक्राइब कर दीजो। आ वीडियो आप नॉन स्टॉप अपलोड करवानो छे, बराबर, नॉन स्टॉप। ओके चलो वो जुए। तो मित्रों, प्रश्न नंबर एक, रोग थवानी संभावना की निशानी शू छे? बराबर, तो रोग थवानी संभावना की निशानी શરીરના કોઈપણ તંત્રના સામાન્ય કાર્યમાં ફેરફાર થાય એટલે રોગ થવાની સંભાવના નિશાની કહી શકાય અથવા સંભાવના કહી શકાય। પ્રશ્ન બે, રોગના મૂળ પ્રસારણ અને નિયંત્રણ માટે લગતી બાબતોના અભ્યાસને શું કહે છે? તો એપિડેમિયોલોજી કહેવામાં આવે છે। રોગના મૂળ પ્રસારણ અને નિયંત્રણને લગતી બાબતોને લાભ બાબતોના જે અભ્યાસને શું કહેવાય? તો એપિડેમિયોલોજી કહેવામાં આવે છે। પ્રશ્ન ત્રણ, ઓરી રોગ કોને અને ક્યારે થાય છે? તો અપૂરતા પોષણવાળા બાળકોને શિયાળામાં જે રોગ થાય એ રોગ એટલે ઓરી। અપૂરતા પોષણવાળા બાળકોને જે રોગ થાય અને શિયાળામાં થાય એ એટલે ઓરી। પ્રશ્ન ચાર, રોગ માટે બહુઘટકીય સિદ્ધાંત કોણે આપ્યો છે? તો રોગ માટે બહુઘટકીય કારણોનો સિદ્ધાંત પીટર કાઉફરે આપ્યો છે। અને પીટર કાઉફર ક્યાંના હતા? તો જર્મનીના મ્યુનિક, જર્મનીનું શહેર છે મ્યુનિક, ત્યાંના હતા। પ્રીપેથોજિનેસિસ એટલે શું છે? તો પ્રીપેથોજિનેસિસ શું છે? તો રોગ ઉદ્ભવવાનું પૂર્વચરણ, જે રોગ ઉદ્ભવે છે એનો પહેલાંનું, બરાબર, પ્રી સ્ટેપ, જે પહેલાંનું ચરણ હોય છે તેની વાત થાય છે, બરાબર। પ્રીપેથોજિનસ તેને કહેવામાં આવે છે। ક્લિનિકલ કેસો કયા છે? મિત્રો, યાદ રાખજો કે ક્લિનિકલ કેસો એટલે જે લક્ષણો કે ચિહ્નો દેખાય છે, દાખલા તરીકે લેપ્ટોસ્પાયરોસિસ, પ્લેગ, કોલેરા, આ બધા શું કહેવાય? તો કે ક્લિનિકલ કેસો કહેવાય, બરાબર। એક જ મિનિટ મિત્રો, આપણે આને સેટ કરી દઈએ। ઓકે, તો મિત્રો, ક્લિનિકલ કેસો એટલે કેવા કેસો? કે જે કેસોના લક્ષણો કે ચિહ્નો દેખાય તેવા કેસોને કેવા કહેશું? તો ક્લિનિકલ કેસો કહેશું। ફોર એક્ઝામ્પલ, લેપ્ટોસ્પાયરોસિસ, પ્લેગ, કોલેરા, એટ્રેક્સ, બરાબર, વગેરે જે કેસો, રોગો છે, બરાબર, એ જેના લક્ષણ દેખાય, બરાબર, સિમ્ટોમ્સ દેખાય તેવા કેસોને શું કહેશું? તો ક્લિનિકલ કેસો કહેશું, બરાબર મિત્રો, આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે। એન્ડ ધેન આગળ જઈએ, સબ ક્લિનિકલ કેસો એટલે કયા? જોજો મિત્રો, ક્લિનિકલ કેસો એટલે કયા? તો કે જે લક્ષણ દેખાય, બરાબર, અને સબ ક્લિનિકલ કેસો એટલે, મિત્રો યાદ રાખજો, જે લક્ષણો દેખાતા નથી, બરાબર, મિત્રો યાદ રાખજો, એટલો ડિફરન્સ આપણે જોવાનું છે, બરાબર। લક્ષણ દેખાય તો કયો કેસ છે? તો મિત્રો, એટલે કે કયા પ્રકારનો રોગ છે? તો કે ક્લિનિકલ રોગ છે। અને જો લક્ષણ ન દેખાય તો કેવો રોગ હશે? તો સબ ક્લિનિકલ રોગ ડિસીઝ હોય છે, બરાબર। ફોર એક્ઝામ્પલ, ડાયાબિટીસ, પ્રેશર, બરાબર, જે આ બ્લડ પ્રેશર હોય છે, બરાબર, તેના લક્ષણ દેખાતા નથી, એ ઇમિડિયેટલી થઈ જાય છે। ઓકે, ધ્યાન આગળ જઈએ। ઓકે, ક્વેશ્ચન 8, સ્વચ્છતા અવરોધક કોને કહેવાય? તો સ્વચ્છતા અવરોધક એટલે પ્રસારણના માધ્યમને યોગ્ય પદ્ધતિથી અટકાવીને રોગ પ્રસરતા અટકાવી શકાય છે, અને અસ્વચ્છતા અવરોધક કહેવાય છે। મિત્રો, પ્રસારણના માધ્યમ હોય છે તેને યોગ્ય પદ્ધતિથી અટકાવી, જે રોગ થવાના જે કારણો હોય છે એ કારણોને દબાવી દેવામાં આવે, તેને અસ્વચ્છતા અવરોધક કહેવામાં આવે છે, બરાબર। અને અસ્વચ્છતા અવરોધક, ચલો એ આગળ આપણે જોઈ લઈશું। ક્વેશ્ચન 9, ઝૂનોટિક રોગ કોને કહેવાય? તો પ્રાણીમાંથી મનુષ્યમાં પ્રસરતા રોગને ઝૂનોટિક રોગ કહેવાય। ફોર એક્ઝામ્પલ, અડકવા, પ્લેગ, મેલેરિયા, આ જે રોગો છે એ કેવા છે? કે ઝૂનોટિક ડિસીઝ કહેવાય, જે પ્રાણીઓમાંથી મનુષ્યમાં થાય, હ્યુમન, બરાબર, માણસોને થાય તે રોગને ઝૂનોટિક રોગ કહેવાય। પ્રત્યક્ષ પ્રસારણ એટલે કે ડાયરેક્ટ પ્રસારણ, ટ્રાન્સમિશન, ડાયરેક્ટ ટ્રાન્સમિશન રોગ કેટલા છે? એટલે કે આમ ડાયરેક્ટ જે થાય, બરાબર, પ્રત્યક્ષ પ્રસારણથી થાય તેવા રોગો પ્રસારણ કેટલા છે? રોગો નહીં પણ એ પ્રસારણ કેટલા પ્રકારના છે? તો 5 પ્રકારના DS છે, અથવા ડાયરેક્ટ ટ્રાન્સમિશન છે, બરાબર। ઓકે,
ઓકે, આગળ જઈએ. હવે ક્વેશ્ચન નંબર 10. મિત્રો, આ પ્રત્યક્ષ અને પરોક્ષ બંને અલગ અલગ છે, બરાબર, એમાં કન્ફ્યુઝન ના થાય ધ્યાન રાખજો. ઓકે, ધ્યાન આગળ જઈએ. ઓકે, ક્વેશ્ચન 11. ઇમ્યુનોગ્લોબ્યુલિન શું છે? તો ઇમ્યુનોગ્લોબ્યુલિન એન્ટીબોડી છે, બરાબર. ઇમ્યુનોગ્લોબ્યુલિન શું છે? તો એન્ટીબોડી છે. ક્વેશ્ચન 12. રોગ પ્રતિકારક શક્તિના ઘટકો કયા છે? મિત્રો, આ યાદ રાખજો. ઓકે, ધેન રોગ પ્રતિકારક જે ઘટકો હોય છે, બરાબર, શક્તિના ઘટકો કયા છે? તો કે હ્યુમરલ રોગ પ્રતિકારક શક્તિ અને કોષકીય રોગ પ્રતિકારક શક્તિ. એટલે મિત્રો, જે ઇમ્યુનિટી હોય છે એની વાત કરવામાં આવી છે, બરાબર. ઓકે, ઓકે, ધેન આગળ જઈએ મિત્રો. ઓકે, અસક્રિય પ્રતિકારક શક્તિ કોને કહેવાય? તો ઓકે, અસક્રિય રોગ પ્રતિકારક શક્તિ કોને કહેશું? તો તૈયાર એન્ટીબોડી હોય, બરાબર, અહીંયા તો જે તૈયાર એન્ટીબોડી હોય છે ઓલરેડી, તેને શું કહેશું? તો અસક્રિય રોગ પ્રતિકારક શક્તિ કહેશું. ત્યારબાદ, જીવિત જીવાણુ પર તેની તીવ્રતામાં ઘટાડો કરેલી રસી કઈ છે? એટલે મિત્રો, યાદ રાખજો, આ જીવંત જીવાણુ ઉપર ખરા, પણ તેની તીવ્રતામાં ઘટાડો કરેલો છે. એટલે મિત્રો, અહીંયા લાઈવ વેક્સિનની વાત કરવામાં આવી છે, બરાબર. લાઈવ વેક્સિન કહી શકાય આપણે, બરાબર. એન્ડ ધેન આગળ જોઈએ શું પ્રશ્ન કહેવા માગે છે એ સમજીએ આપણે. ઓકે, ધેન એટલે કઈ કઈ રસી છે એવી વાત કરેલી છે, રસી કઈ છે એમ ટૂંકમાં. તો આપણે જોયું હતું બોય લવ ક્રાઇમ, બરાબર. એ રીતે આપણે યાદ રાખીશું, ઓરલ પોલિયો છે, બીસીજી છે, ઓરી છે, યલો ફીવર છે અને પિત્ત જ્વર છે. મિત્રો, આ તમામ રસી છે એ બધી કઈ છે? તો કે લાઈવ વેક્સિન છે. એ રીતે મૃત રસી પણ આવે છે, બરાબર, જે આપણે શું યાદ રાખ્યું હતું? તો રીપ યાદ રાખ્યું હતું, બરાબર ને. ચલો, હવે આપણે આગળ જઈએ. આગળ જેમ ચર્ચા આવશે એ રીતે આપણે ક્વેશ્ચન આપણે સોલ્વ કરતા જઈશું. એન્ડ ધેન આપણે પ્રશ્ન નંબર 15 ઉપર ફોકસ કરીએ. મરેલા જીવાણુઓની રસી કઈ છે? તો ટાઇફોઇડ, કોલેરા, ઉટાટીયું. મિત્રો, આ આવી ગઈ મરેલા જીવાણુઓની રસી, બરાબર. કઈ છે? તો ટાઇફોઇડ, કોલેરા, ઉટાટીયું, બરાબર. આ જે તમામ રસી કઈ છે? તો કે આ મૃત રસી છે, બરાબર. આ જે મૃત રસી છે એની વાત કરવામાં આવી છે. ઓકે, તેના આગળ જોઈએ પ્રશ્ન નંબર 16. ટોક્સિન રસી કઈ છે? મિત્રો, ટોક્સિનમાં તમારે ડિફ્થેરિયા અને ધનુની રસી યાદ રાખવાની છે. ડિફ્થેરિયા એન્ડ ધનુની યાદ રાખવાની છે. ઓકે મિત્રો, ડિફ્થેરિયા અને ધનુ એ કઈ રસી છે? તો મિત્રો, યાદ રાખજો, ટોક્સિન રસી. એટલે ટોક્સિન રસી એટલે કઈ રસી? તો મિત્રો, યાદ રાખજો, ઝેરની રસી એની વાત કરવામાં આવી છે. કઈ રસી? તો કે ઝેરની રસી હોય ટોક્સિન. ટોક્સિન એટલે ઝેર થશે, બરાબર મિત્રો. એન્ડ ધેન આગળ જોઈએ સંયુક્ત રસી એટલે કેવી રસી. ઓકે મિત્રો, તો સંયુક્ત રસી એટલે મિત્રો યાદ રાખજો કે જે લાઈવ વેક્સિન છે એ અને જે મૃત રસી છે આ બંને જે બંને હોય તેવી રસી એટલે મિક્સ એટલે કે સંયુક્ત રસી, બરાબર. હવે એ રસી કઈ કઈ છે મિત્રો? તો આપણે એને પણ યાદ રાખશું, બરાબર. તો જે લાઈવ પણ છે અને મૃત પણ છે એટલે એવી રસી કઈ કઈ છે? તો આપણે એ પણ યાદ રાખશું મિત્રો. ડીપીટી, ટીટી, એમએમઆર. મિત્રો, જે ડીપીટી છે, ટીટી છે, એમએમઆર છે, આ રસી કઈ છે? તો આ ત્રણ રસી મિક્સ રસી છે, બરાબર. મિત્રો, અહીંયા જો તમે લાસ્ટમાં ટી આવે છે, અહીંયા પણ ટી આવે છે અને આર આવે છે, એટલે તમારે મિત્રો ટી ટી આર ઉપરથી તમારે યાદ રાખવાનું છે. ડીપીટી, ટીટી અને એમએમઆર, બરાબર.
જે આપણે MMR એટલે મિઝલ્સ મમ્સ એન્ડ રૂબેલા આ ત્રણ જે રસી છે, આ MMRની અંદર ત્રણ રસી છે બરાબર. આ કેવી રસી છે? તો સંયુક્ત રસી છે બરાબર. ઓકે, તેને આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર આગળ કયો છે? આપણે 18 ઉપર જોઈએ, ફોકસ કરીએ મિત્રો. ચાલો તો પ્રશ્ન નંબર 18 જોઈએ. જન્મ સમયે રસી કઈ રસી અપાય છે? એટલે ઓન ધ બર્થ, એટલે જે જન્મ સમય હોય છે મિત્રો, એમાં રસી કઈ અપાય છે? તો યાદ રાખજો, BCGની રસી અપાય છે. અને BCGની રસી કેટલી અપાય છે મિત્રો? જો તમને ખબર હોય તો કમેન્ટમાં જવાબ આપજો. BCGની રસી આ કોને આપવાની વાત છે? તો મિત્રો, બાળક જે નિયોનેટલ જન્મજાત બાળક હોય છે એ બાળકને જન્મ સમયે રસી આપવામાં આવે છે, એ BCGની રસી છે. પણ તેનું પ્રમાણ કેટલું છે મિત્રો, કમેન્ટ બોક્સમાં જણાવજો પ્લીઝ. ઓકે, તેના હવે જોઈએ આગલો પ્રશ્ન. પ્રશ્ન નંબર 19, કઈ રસીને 20 સેલ્સિયસ તાપમાને રાખવામાં આવે છે? તો OPV અને ઓરી. અને મિત્રો ક્યાં રાખવામાં આવે છે? તો કે પ્રથમ ખાનામાં રાખવામાં આવે છે. મિત્રો અહીંયા તમારે યાદ રાખવા માટે એવું યાદ રાખવાનું કે OPV અને ઓરી એ પ્રથમ ખાનામાં હોય છે બરાબર. તો હવે પ્રથમ ખાનું એટલે આપણે જ્યારે, મિત્રો એક તમને ટ્રીક બનાવી દઉં, આપણે જ્યારે બાળક શરીર ભણતા હોય તો બરાબર, તો એમાં અ આ ઈ એ રીતે બરાબર આવે છે. તો સૌથી પહેલાં શું આવે છે? તો અ આવે છે બરાબર. તો આપણે અવાળું છે એને સૌથી પ્રથમ મૂકશું. એટલે શું અવાળું છે અહીંયા? તો અ સિવાય બીજું કશું છે નહીં, એટલે કોઈ રસીને યાદ રાખવાની નહીં. એટલે આપણે આ બધી મિક્સ રસીનું જ્યારે નામ હોય આપણા ઓપ્શનમાં, તો આપણે અવાળી રસી આવતી હોય એને આપણે પ્રથમ પ્રાયોરિટી આપશું બરાબર. એટલા માટે આપણે શું યાદ રાખીશું કે OPV અને ઓરી જે પ્રથમ ખાનામાં રાખવામાં આવે છે, આપણે અને હંમેશા આગળ રાખશું. એટલે આ તમારે કોઈ દિવસ ભૂલશે નહીં. અને આગળ રાખશું એનો મિનિંગ શું થશે? કે પ્રથમ ખાનામાં રાખશું. ઓકે, અને જે ઓરીની રસી છે એની સાથે કયો વિટામિન આપવામાં આવે છે એ પણ તમે કમેન્ટ બોક્સમાં મને કહી દેજો. ઓકે મિત્રો, પ્રશ્ન નંબર 20 જોઈએ. ઓકે, પ્રશ્ન નંબર 20 જોઈએ. BCGની રસી કયા ખાનામાં રાખવામાં આવે છે મિત્રો? તો BCG ઉપર બી ઉપરથી આપણે બીજું ખાનું યાદ રાખીશું બરાબર. એ ઉપરથી અ આવે છે એટલે પહેલું ખાનું યાદ રાખીશું બરાબર. મિત્રો આટલું વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું છે. આવી રીતે બધા જ વિડીયો આપણે ટ્રીક સાથે ભણાવવાના છે. જો મિત્રો વિડીયોને ગમ્યો હોય તો લાઈક તો કરજો, અને મળીશું ફરી નવી અપડેટ સાથે. અને તૈયારી ચાલુ રાખજો, કોઈને કોઈ ભરતીમાં મહેનત ચાલુ રાખજો, સફળતા મળશે. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, વધુ ફિલોસોફીની ના કરતા હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ. બેસ્ટ ટીચિંગ એપ.